પરંતુ અમુક પ્રાણી માત્રને આત્મવત માને છે આ ઉદાત આત્મીય ભાવના આધારે જ સમગ્ર વિશ્વને એક કુટુંબ માનીને તેનો વિકાસ કરવા માટે તેઓ નિરંતર પ્રયાસ કરતા રહ્યા છે વસુદૈવ કુટુંબકમની ભાવનાથી પેરાઈને બહુજન હિતાયની દ્રષ્ટિએ અહીંના નિવાસીઓએ દેશની સરહદોને ઓળખીને પોતાની જ્ઞાનરૂપી સંપત્તિને હાથે વેચવા માટે દૂર દૂરના દેશોમાં પણ જતા રહ્યા છે એ જમાનામાં આજના જેવા વાહન વ્યવહારના સાધનો ન હતા દુર્ગમ પહાડો નદીઓ રણો તથા ગીચ જંગલોની મુશ્કેલીઓ ભરી યાત્રાઓ પણ તેમના પવિત્ર પ્રચંડ સાહસના કારણે જ નખાયો કુમારજીવ કશ્યપ બુદ્ધસ્ય ગુણવર્મન વગેરે બૌદ્ધિક ભિક્ષુઓએ હથેળીમાં જીવ રાખીને ચીનની પગપાળા યાત્રાઓ કરી હતી તેમના ઉપદેશોથી ત્યાંના વિદ્વાનોએ એમના બધા પ્રભાવિત થઈ ગયા હતા કે તેઓ ભારત ભૂમિની રાજને મસ્તકે લગાડવા માટે ભારત પણ આવતા હતા કબોડિયા ત્રીજીથી સાતમી સદી સુધી કબોડિયા એક હિન્દુ ગણરાજ્ય રહ્યું હતું ત્યાંના લોકોને વિશ્વાસ છે કે તે દેશનું નામ ભારતના જ એક કોડીન્ય નામના બ્રાહ્મણના નામ પરથી પડ્યું હતું તેમણે ત્યાં નાગકન્યા સાથે લગ્ન કર્યા હતા અને પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું તેમના પછી જયવર્મન યશોવર્મન અને સૂર્યવર્મન વગેરે રાજાઓ થયા ત્યાંના પ્રખ્યાત મંદિર છે તેને દિવાલ પર રામાયણના દ્રશ્યો કોતરેલા છે કાઓચ્યના કેટલાક મંદિરો પણ રામકથાના દ્રશ્યો જોવા મળે છે ઇન્ડોનેશિયા આજે જે ઇન્ડોનેશિયા મુસ્લિમ દેશ છે પરંતુ ત્યાં આજે પણ ભારતીય સંસ્કૃતિની અમીટ છાપ જોવા મળે છે ઇન્ડોનેશિયામાં ગ્રીક ભાષાનો શબ્દ છે એનો અર્થ ભારતીય દ્વીપ એવો થાય છે જાવા સુમાત્રા બોર્નિયા વગેરે તેના ટાપુઓ છે પ્રાચીન કાળમાં તે બધા ભારતનું અંગ રહ્યા ત્યાંના લોહી તથા સંસ્કૃતિ બંને સંબંધે ત્યાંના લોકો ભારત સાથે અભિન્ન રૂપથી જોડાયેલા છે જાવાના લોકો માને છે કે ભારતના મુનિઓ ત્યાં ગયા હતા અને ત્યાં તેમણે વસાહત સ્થાપ્યો હતો શૈલેન્દ્ર રાજવંશ દ્વારા બાળાબુદુ જેવા મંદિરો બાંધવામાં આવ્યા હતા તેમાં બુદ્ધની ચારસો બત્રીસ મૂર્તિઓ છે તે મૂર્તિઓ પર ગુપ્ત યુગની સ્પષ્ટ છાપ જોવા મળે છે બંધના બૌદ્ધક સ્તૂપ કલાકારી તથા સૌંદર્યની દ્રષ્ટિ આખા સંસારમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે જાત કાતાની રામલીલા તથા નાટકોના સુપ્રસિદ્ધ છે તે રામકથા પર આધારિત છે મંદિરોના પથ્થરો પર સંપૂર્ણ રામકથાનું ચિત્રણ કરવામાં આવ્યું છે ઇતિહાસકારોનું માનવું છે કે થાઇલેન્ડનું જૂનું નામ શ્યામ દેશ હતું ત્રીજી સદીમાં તે ભારત સાથે સંપૂર્ણ રીતે જોડાયેલું હતું તેની લિપિનો ઉદ્ગમ આપ પાલી ભાષામાંથી થયો છે તેમના રીત રિવાજો લગભગ ભારત જેવા જ છે દશેરા જેવા પર્વમાં ધામધૂમથી ઉજવાય છે લોકોના જીવનમાં રામ તથા રામાયણના મૂળ ઊંડે સુધી જામી ગયા છે આઠમ પૂનમ અમાસ વગેરે પર્વો પર ત્યાં પણ ભારતને જેમ રજાઓ રહે છે થાય રામાયણનું નામ રામકિર છે એનો અર્થ થાય છે રામ કીર્તિન થાઈલેન્ડમાં અયોધ્યા તથા લોસ પોડી જેવા નગરો છે ભારતના વિદ્વાનો ઉસુમદૈય કુટુંબકમની ભાવનાને હૃદયગમ કરીને જ્યાં પણ પછાતપણું દેખાયું ત્યાં ડોડી જતા હતા તેઓ સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માનતા હતા ને પોતાના વિશ્વને નાગરિક માનીને સમગ્ર સંસારને શ્રેષ્ઠ તથા ઉન્નત બનાવવાની જવાબદારીનો અનુભવ કરતા હતા સમગ્ર માનવ જાતના આત્મીયતાનો ભાવ રાખીને તેઓ બધીના એક બીજા છેડા સુધી જતા હતા અને જે કોઈ જગ્યાએ પછાતપણું દેખાય તેને દૂર કરવા માટે ત્યાં વસી જતા હતા પોતે કષ્ટ સહન કરીને સંપૂર્ણ સમર્પણ ભાવથી તે ક્ષેત્રમાં સન્મંત બનાવી દેતા હતા અજ્ઞાન અને અભાવમાંથી જગતને મુક્ત કરવા માટે તથા પ્રગતિ અને સમૃદ્ધિના માર્ગે લોકોને આગળ વધારવા માટે ભારતની પ્રતિભાઓ નિરંતર વિશ્વના ખૂણે ખૂણા પહોંચતી રહી છે તેનું વિવરણ ઇતિહાસના પાના પર ઠેર ઠેર જોવા મળે છે ભારતના ધર્મ પુરાણોમાં પણ એના પ્રમાણોનું વિસ્તૃત વિવરણ મળે છે જેમ કે અમેરિકાથી વ્યાસ ઋષિએ પોતાના પુત્ર શુક્રદેવને મોક્ષ ધર્મનો ઉપદેશ આપવા માટે ભારતના મિથિલાપુરીમાં રાજા જનક પાસે મોકલ્યો હતો ભવિષ્ય પુણા અનુસાર કણ્વ ઋષિ મિશ્ર ઇજિપ્ત ગયા હતા અને તેમણે ત્યાં દસ હજાર લોકોનો સુસંસ્કાર કરવા બનાવ્યા હતા તેમના કેટલાયને વૈશ્ય અને કેટલાયને ક્ષત્રિયના નામ આપવામાં આવ્યું હતું બાળકોના માનસિક વિકાસની એક મનો વૈજ્ઞાનિક રીત એ છે કે તેમને રસ પડે તેવા કાર્યો માટે પ્રેરણા આપવી જોઈએ એનાથી બાળકની અંદર રહેલી પ્રતિભા તથા વિકાસના બીજ અંકુરિત થશે તથા તેમનો વિકાસ પણ કરી શકાશે સ્વામી વિવેકાનંદ